સુરતમાં ચંડી પડવા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ દિવસે સુરતી લાલાઓ કરોડો રૂપિયાની ઘારી આરોગી જશે. આ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ઘારીના 5 જેટલા મોટા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, તેમજ ઘારીના વિવિધ સેમ્પલ લઈને તેને તપાસ માટે મોકલી આપવામાં આવી છે. 14 દિવસ બાદ આ સેમ્પલનો રિપોર્ટ આવશે. જો રિપોર્ટ વાંધાજનક આવશે તો દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરતના બારડોલીમાં કોલેજના વિદ્યાર્થી દ્વારા ફાયરિંગ કર્યું હોવાની ઘટના બનવા પામી છે. બારડોલી પીઆરબી આર્ટસ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજમાં જીએસ માટેની ચૂંટણી યોજાઈ હતી. આ દરમિયાન વિજેતા અંકિત ચૌધરીના સમર્થક યુવાને ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. વાત કરીએ સુરતમાં, જે રીતે ગઈકાલે જીએસની ચૂંટણી યોજાઈ હતી, તમામ કોલેજોમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે એનએસયુઆઈ અને બંને પોતાના જીતનો દાવ વ્યક્ત કરી હતી. તે દરમિયાન આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે.